રાષ્ટ્રપિતા ગાંધીજીની 153મી જન્મ જયંતીની દેશભરમાં થઈ રહી છે ઉજવણી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રાજઘાટ ઉપર જઈને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. પ્રધાનમંત્રીએ વિજયઘાટ ઉપર જઈ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ અર્પ્યા શ્રદ્ધાસુમન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મ સ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં પૂજ્ય બાપુને શ્રદ્ધાપૂર્વક ભાવસુમન કર્યા અર્પણ. મુખ્યમંત્રી આ અવસરે આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં પણ થયા સહભાગી. અમદાવાદમાં બાપુ દ્વારા સ્થાપિત ગાંધી આશ્રમ ખાતે કેરળના રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાઈ સર્વધર્મ પ્રાર્થના. સ્વચ્છતા દિવસ 2022 નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિએ એનાયત કર્યા સ્વચ્છતા પુરસ્કાર. કહ્યું કે ગાંધીજીના વિચારો આજે પણ છે શાશ્વત. સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા રાષ્ટ્રપતિની અપીલ. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ફિટ ઇન્ડિયા 3.0 રનનો કરાવ્યો પ્રારંભ. તેમણે લોંગ રનને પણ શરૂ કરાવી. અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના કારણે દેશના નાગરિકો સ્વચ્છતા માટે બન્યા છે જાગૃત. ફિટ ઇન્ડિયા રનને કારણે દેશના યુવાનો પણ લોંગ રનમાં લઈ રહ્યા છે ભાગ. અમદાવાદના નાગરિકોને આજથી મેટ્રો સેવાની વિશેષ ભેટ. સવારથી થલતેજથી વસ્ત્રાલ સુધીની મેટ્રો સેવાનો પ્રારંભ. રોજ સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધીની સેવાનો પ્રારંભ. આગામી 6 ઓક્ટોબરથી વાસણાથી મોટેરા સુધીનો રૂટ કરાશે શરૂ. વીસ વર્ષમાં ગુજરાતે ઉભું કર્યું વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રાજ્યનું સ્પોર્ટ્સ બજેટ 2002માં ફક્ત રૂપિયા 2.5 કરોડની સરખામણીએ આજે વધીને થયું રૂપિયા 250 કરોડ. 36મી નેશનલ ગેમ્સમાં રેકોર્ડ સ્તરે 20,000 ખેલાડી, કોચ અને અધિકારીક સેવાદળની સાથે 36 સ્પોર્ટ્સ ડિસિપ્લિન્સનું થઈ રહ્યું છે આયોજન. નેશનલ ગેમ્સ અંતર્ગત વડોદરામાં રમાઈ રહેલી જિમ્નેસ્ટિક્સ સ્પર્ધામાં ગૌરવ કુમારે જીત્યો સુવર્ણચંદ્રક, જ્યારે દેબાંગ ડેએ મેળવ્યો રજતચંદ્રક. જ્યારે મહિલાઓની જિમ્નેસ્ટિક્સમાં પશ્ચિમ બંગાળની પ્રણતિ દાસે મેળવ્યો ગોલ્ડ મેડલ, જ્યારે પ્રણતિ નાયકને મળ્યો સિલ્વર મેડલ. દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં આજે બીજી મહત્વપૂર્ણ મેચ. ગુવાહાટીમાં સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા. સાંજે 7 વાગ્યાથી શરૂ થશે મેચ.